बनासकांठानी ईसा नगरपालिकामां नगरपालिकाना प्रमुख राजूभाई ठक्करनी अध्यक्षतामां साधारण सभानुं आयोजन करवामां आव्युं हतुं। साधारण सभामां अध्यक्ष द्वारा विकासना कामो रजू करे ते पहेला विपक्षो द्वारा विकासना कामो गैररीति थई होवाना आक्षेपो करवामां आव्या हता। साथे सवालो करता साधारण सभाना अध्यक्ष द्वारा नगरपालिकानी साधारण सभा गणतरीना मिनिटमां पूर्ण जाहेर करता विपक्षो रोषे भराया हता। बनासकांठा जिला व्यापारी मथक गणाय छे। डीसा शहर में नगरपालिका भाजप शासित नगरपालिका छे। तेमज नगरपालिका में जारे पण विकासना कामों ने लईने साधारण सभा योजाय छे त्यारे अनेकवार आ साधारण सभा विवाद में रहे छे। त्यारे डीसा नगरपालिका खाते नगरपालिकाना प्रमुख राजूभाई ठक्करनी अध्यक्षतामां साधारण सभा योजाई हती, जेमां साधारण सभाना अध्यक्ष द्वारा डीसा शहेरमां अनेक विकासना कामो थया होवाना तेमज विकासना कामो करवा बाबते जाहेरात करता विपक्षो द्वारा भाजप शासित नगरपालिका द्वारा विकासना कामो करवामां आव्या छे तेमां अनेक गैररीति आचरवामां आवी छे। तेमज डीसा शहेरमां डोर टू डोर कचरो कलेक्ट करवामां आवे छे जेनुं टेन्डर गांधीनगरथी रद्द करायो होवाથી વિપક્ષોએ આ ટેન્ડરમાં અનેક ગેરરીતિ થયા હોવાના આક્ષેપ કરી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી આ સભા ગણતરીની મિનિટમાં પૂર્ણ થતાં વિપક્ષોમાં રોષ જોવા મળ્યો હતો। અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવેલા રમેશભાઈ માજી રાણાએ પણ યોજાયેલી સાધારણ સભાનો વિરોધ કર્યો હતો, જેમાં આક્ષેપ સાથે તેમણે જણાવ્યું હતું કે ડીસા શહેરમાં નગરપાલિકા એ ભાજપ શાસિત નગરપાલિકા છે, તેમજ નગરપાલિકા દ્વારા એક શાસન ચલાવવામાં આવી રહ્યું છે, તેમજ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને લોકોના વિકાસના કામો થતા નથી। આજે સામાન્ય સભા હતી, એમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો તો ના બોલે સભાએ છે, પણ વિપક્ષનું કોઈ પણ વાત સાંભળવા માટે આ ભારતીય જનતા પાર્ટીના લોકો તૈયાર નથી। બોર્ડ ચલાવવાની આ પ્રમુખમાં ક્ષમતા નથી, જે બોર્ડ ચલાવવા માટે એક જ મિનિટમાં બોર્ડ પૂર્ણ કરી અને નીકળી જાય એ વ્યાજબી વસ્તુ નથી। ગામના વિકાસની વાત હોય કે ગામના હિતમાં કોઈ પણ વાત, કોઈ પણ કોર્પોરેટર અહીંયા રજૂઆત કરવા માટે એના પ્રતિનિધિ તરીકે વોર્ડમાંથી આવે છે, એનું અહીંયા પ્રતિનિધિ તરીકે એને સૂચન કરવાનું હોય છે, પણ કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી। અને હું એમ કહું છું કે આ લોકોને જ 27 સભ્યો ચૂંટી લાયા છે, આ વિપક્ષ તો આ લોકો બહુ ઓછા છે, તે છતાંય ગામમાં તમે દેખો સ્વચ્છતાની બાબતમાં 0 છે। અને રહી વાત આરસીએમ સાહેબે કાયદા વિરોધ આ લોકો ટેન્ડર જે કર્યું હતું ડોર ટુ ડોરનું એને કેન્સલ કર્યું, એ કેમ કે નીતિ અને નેવે મૂકી દીધી હતી અને આ લોકોએ ટેન્ડર કર્યું હતું અને એ ટેન્ડરને રિજેક્ટ કર્યું અને સરકારની આ લોકોને સૂચના આપવામાં આવી કે ભાઈ તમે આ જે ટેન્ડર કર્યું છે ડોર ટુ ડોરનું નિયમો જે ખોટા નિયમો બનાવીને મૂક્યા હતા, બરાબર કેવું કે જે 7 વર્ષના એવું કોઈ નગરપાલિકામાં કે કાયદામાં એવું કોઈ નિયમ જ નથી, નિયમ વિરોધ આ લોકો કામ કરે છે। અને અહીંયા ધારાસભ્યની સીટમાં 12,000 મતથી અહીંયા લીડ મળેલી છે અને આ જ લોકો નાહી જાય છે। હવે ગણતરીના દિવસો બાકી છે, 4-6 મહિના જ બાકી, 2022ના સાલના અંદર એમને આ સીટ ભારતીય જનતા પાર્ટી પોતાની સીટ ગમાવશે એવી હું તમને આ ગામવાસીઓને પણ લોકોની રજૂઆત તમે સાંભળતા નથી તો તમને એનું પરિણામ મળશે જ। બીજી તરફ પાલિકાના પ્રમુખ અને સાધારણ સભાના અધ્યક્ષ રાજુભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે અને હજુ પણ વિકાસના કામો કરવામાં આવશે। તેમજ વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષો દ્વારા જ્યારે પણ સાધારણ સભા યોજાય છે ત્યારે તેમની પાસે કોઈ મુદ્દો ન હોવાથી દરેક સાધારણ સભામાં તે વિરોધ કરે છે। મિત્રો, આજનું બોર્ડ એ વિકાસલક્ષી બોર્ડ હતું, આજનું જે બોર્ડની એજન્ડાની મુખ્ય ચર્ચા હતી એ સરકારશ્રી દ્વારા જે 5 કરોડની ગ્રાન્ટ જે વિકાસ માટે આપવામાં આવી છે એ ગ્રાન્ટને બહાલ કરવા માટે વિકાસના કામો કરવા માટેનું આજે આ બોર્ડ હતું અને એની અંદર 1-11 વોર્ડની અંદર જે આવનાર દિવસોમાં જે વિકાસ કરવાના છે, જે સરકારે જે ગ્રાન્ટ આપી છે એથી વિશેષ અમૃત 2 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના પનોતા પુત્ર જેમને સ્વચ્છતાનું એક સપનું છે અને અમૃત 2 યોજના જે મૂકી છે એની પણ એક વિકાસ માટેનું MOU માટેનું આજે હતું, ફાયર સેફ્ટીના જે સાધનો વસાવવાનું છે, એટલે કુલ મિલાઈ આ બોર્ડ એ વિકાસલક્ષી બોર્ડ હતું અને વિકાસ માટે જ બોલાવવામાં આવેલું બોર્ડ હતું। મિત્રો, મેં હાલ જ કીધું કે આ બોર્ડ એ વિકાસલક્ષી બોર્ડ હતું, જે 5 કરોડ જેટલી જે રકમ સરકારે આપણને લોકોના પ્રજા માટે વિકાસના કામો માટે જે આપી છે એના માટે તો, પણ વિરોધ પક્ષ પાસે કોઈ મુદ્દો હોતો નથી, એમની પાસે માત્ર
કોઈપણ ભોગે પોતાના વેટેજ આવે અને વિરોધ કઈ રીતે કરવું એવા ખોટા વિરોધો કરી અને આ બોર્ડની આપે પણ જોયું, મેં પોઝિટિવ એમને કીધું કે ભાઈ આપ ચર્ચા કરવી હોય તો પોઝિટિવ એજન્ડાની વાત કરો, પણ એજન્ડા વિરુદ્ધની વાત કરી અને માત્ર ને માત્ર વિરોધ ના હોઈને વિરોધ બતાવવા માટે કરીને કોઈ પણ મુદ્દાનો વિરોધ કરવો એ વ્યાજબી નથી. આપણે પ્રજા ચૂંટાઈને અહીંયા મોકલ્યા છે, લોકોના પ્રશ્નોને વિકાસ માટે મોકલ્યા છે, લોકોના પ્રશ્નો માટે, ના કે ખોટે ખોટા વિરોધ કે ખોટે ખોટા ભાષણબાજી માટે. જ્યારે પણ બોર્ડ ચાલતું હશે ત્યારે કહેવામાં આવશે કે વારાફરતી એક એક સભ્ય પોતાની રજૂઆત મૂકે તો બોર્ડ ચાલી શકે. આપણે ગઈ વખતે બી દેખ્યું, સામાન્ય એક બેઠક વ્યવસ્થાની બાબતને લઈ એમને આખા બોર્ડની અંદર હોબાળો કર્યો અને વિકાસલક્ષી જે બોર્ડ હતો એની પણ ચર્ચા લોકો સુધી ના પહોંચી. આ વખતે પણ મેં એમને કીધું હતું કે જે પણ જેને બોલું એક એક વારાફરતી બોલજો, અને આપ સૌ મીડિયાના મિત્રો ત્યાં હતા, જેમ કે વિજયભાઈ કીધું કે મધુબેને કીધું તો આપણે એમને બોલવા માટેની વાત આવી અને એમને જે વાત મૂકી આપણે એમને સાંભળી છે, પણ પછી ભેગા મળીને માત્ર હોબાળો કરીને આ બોર્ડની જે વિકાસની વાત છે એને દબાવવાની વાત કરે તો એ કદી નહીં ચલાવી લેવાની. રાજગજ્જર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.